અમે કાગળ લખ્યો તો પહેલવે છાનો છપનો કાગળ લખ્યો તો પહેલવેલો કસ્તુરી શબ્દોને ચંદનમાં ઘોળ્યાતા ફાગણીઓ મલક્યો ત્યાં પેલો છાનો છપનો કાગળ લખ્યો તો પહેલો વેલો. હવે આગળ સાંભળો નિષદભાઈ. સંબોધન જાણે કે દરિયાના મોજાઓ આવી આવીને જાય તૂટી સંબંધ સંબોધન છોડીને કાગળ લખ્યો એમાં ભલે કાગળમાં એક ચીજ ખોટી. એટલે હજુ સંબોધન તો કર્યું જ નથી. ડિયર પ્રેમ પ્રેમી કશું નહીં કે નામ જાપ કરવાની માળા લઈ બેઠો ને પહેલો મણકો જ ના ફરેલો છાનો છપનો કાગળ લખ્યો તો પહેલો વેલો. એટલે હજુ ડિયર પણ નથી લખાયું. પહેલા ફકરાની એ પહેલી લીટી તો અમે જાણી બુઝીને લખી ખાલી બીજામાં પગરણ જ્યાં માર્યા તો લજાએ પાંચે આંગળીઓ કોરો કટાક મારો કાગળ વહી જાય બેક લાગણી ના ટીપા તરસેલો છાનો છપનો. ડિયર નથી લખાયું, પહેલો ફકરો, બીજી લીટી, ત્રીજી લીટી કઈ નથી લખાયું. ત્રીજામાં શું થાય છે એને? ત્રીજામાં એમ થયું કે લાવ લખી નાખીએ અહીંયા મજામાં સહુ ઠીક છે અંદરથી ચૂંટી ખણીને કોઈ બોલ્યું કે સાચું લખવામાં શું બીક છે હોઠ ઉપર હકડે ઠઠ ભીડ હતી શબ્દોની પણ ચોકિયાત એક ત્યાં ઉભેલો છાનો છપનો. અને હજુ સુધી કાગળ કોરો છે પણ લિખિતંગ પણ કઈક લખવું જોઈએ ને. લિખિતંગ લખવાની લિખિતંગ લખવાની જગ્યાએ ઓચિંતુ આંખેથી ટપ ક્યું રે બિન લિખિતંગ લખવાની જગ્યાએ ઓચિંતુ આંખેથી ટપક્યું રે બિંદુ પળમાં તો કાગળ પરમાય નહીં એમ જાણે છલકેલો લાગણીનો સિંધુ. તો હવે કાગળ કેવી રીતે પૂરો કરે? મોગરાનું ફૂલ એક મૂકીને મહેકતા શ્વાસ સાથે કાગળ બીડેલો છાનો છપનો કાગળ લખ્યો તો પહેલવેલો. અમે કાગળ લખ્યો તો પહેલવેલો છાનો
છપનો કાગળ લખ્યું તો અનુભવની વાત કે છેલ્લે શું કર્યું કે મોગરાનું ફૂલ એક મૂકીને મહેકંતા શ્વાસ સાથ કાગળ બીડેલો.